हेलो गाइस, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। बीकॉम सेमेस्टर वन इंग्लिश की अंदर मित्रों आपने टॉपिक चाली रहे तो यूनिट फोर लेआउट ऑफ द बिजनेस लेटर ओकेजनल पार्ट ऑफ द बिजनेस लेटर एनी अंदर मित्रों आपने लास्ट वीडियो की अंदर द सिग्नेचर सुधी जोई गया था। सिग्नेचर जे कॉम्प्लिमेंटरी क्लोज ना एंड में जे करवानी होय छे आपणो लेटर अहीं आगळ पूर्ण थाय छे के लेटर कम्प्लीटली आपणे रिटर्न लखी दीधुं छे, कॉम्प्लिमेंटरी क्लोज पण आपी दीधुं छे, समापन पण आपी दीधुं छे। पण हवे एना पछीनी प्रोसेस शुं छे एना विशे वात करीए तो नंबर 12 नंबरमां आवे छे पोस्ट स्क्रिप्ट इफ एनी, राइट, मीन्स ताजा कलम। आनो मीनिंग शुं थाय छे? ताजा कलम એટલે કે પાછળથી લખાયેલું, બરાબર। કઈ વસ્તુ આપણે લેટરમાં લખવાની રહી ગઈ હોય અને પાછળથી આપણને યાદ આવે છે તો આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? પોસ્ટસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીશું, રાઈટ। જોઈએ ધ લેટિન વર્ડ પોસ્ટસ્ક્રિપ્ટમ મીન્સ રિટન આફ્ટર વર્ડ। પોસ્ટસ્ક્રિપ્ટમ જે છે લેટિન વર્ડ છે, એના ઉપરથી એક શબ્દ બન્યો છે પોસ્ટસ્ક્રિપ્ટ, અને એનો મિનિંગ થાય છે રિટન આફ્ટર વર્ડ। એટલે કે આપણને કોઈ પણ વસ્તુ રહી ગઈ અને પાછળથી યાદ આવે છે તો આફ્ટર વર્ડ આપણે લખીએ છીએ પછીથી, રાઈટ। વેન ધ લેટર રિટર્ન ફોરગેટ્સ ટુ ધ ઇન્ક્લુડ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇટ હી એડ્સ ઇટ બિલો ધ સિગ્નેચર અંડર ધ ટાઇટલ PS પોસ્ટસ્ક્રિપ્ટ, PS કરીને લખીએ છીએ આપણે। એઝ ફાર એઝ પોસિબલ પોસ્ટસ્ક્રિપ્ટ શુડ બી અવોઇડેડ સ્પેશિયલી વેન દે આર રાધર લેન્ધી। ફોર એ લેન્ધી પોસ્ટસ્ક્રિપ્ટ સજેસ્ટ દેટ ધ રાઇટર ઇઝ ધ કેરલેસ અબાઉટ ધ એસેન્શિયલ ઓફ ધ લેટર, એ પોસ્ટસ્ક્રિપ્ટ શુડ બી યુઝડ ઓનલી ઓન ધોઝ ઓકેઝન વેન સમ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કમ ટુ માઇન્ડ આફ્ટર લેટર ઇઝ કમ્પ્લીટેડ એન્ડ સાઇન્ડ। સિન્સ એ PS ઇઝ એ પાર્ટ ઓફ અ લેટર, ઇટ શુડ ઓલવેઝ બી સાઇન્ડ બાય ધ રાઇટર। સમ પીપલ્સ ગો ઓન એડિંગ મોર દેન વન પોસ્ટસ્ક્રિપ્ટ અંડર ધ નંબરિંગ ધેમ એઝ ફર્સ્ટ PS, સેકન્ડ PS એન્ડ થર્ડ PS એન્ડ શો ઓન। ધીસ ઇઝ ફની એન્ડ ધી એબ્ઝર્ડ, એ ગુડ રાઇટર ઓલવેઝ અવોઇડેડ પોસ્ટસ્ક્રિપ્ટ એન્ડ હી પ્રિફર્ડ ટુ રાઇટ ધ લેટર, રાઇટ। સારામાં સારું જે રાઇટર જે છે, બરાબર, એ આ બધી બાબતને અવોઇડ કરશે, બરાબર છે। પ્રિફર ટુ રાઇટ રીરાઇટ ધ લેટર, ઓકે, અને ફરીથી લેટર લખવાની ટ્રાય કરશે। હાઉએવર ધ અમેરિકન બિઝનેસમેન યુઝ ધ, પણ જ્યારે આપણે અમેરિકન બિઝનેસમેન જે કોઈ હોય છે તો યુઝ ધ પોસ્ટસ્ક્રિપ્ટ, એ કઈ રીતે પોસ્ટસ્ક્રિપ્ટને ફોલો કરે છે? ઓકેઝનલી ટુ એમ્ફેસાઇઝ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બરાબર, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરશે। જેવી રીતે કે PS લખીને શું લખે છે? પ્લીઝ નોટ દેટ ધ ઓફર ઇઝ ઓપન ફોર યુ અપ ટુ 13 August 2011 ઓનલી। સેકન્ડ, પ્લીઝ રિમેમ્બર દેટ અવર ટીવી સેટ્સ કેરી 2 years ગેરંટી એન્ડ ધ ફ્રી ઓફ ધ ચાર્જ સર્વિસ આફ્ટર ધ સેલ ફોર 6 months। PS3, ધ પ્રાઇઝ આર લાઇકલી ટુ રાઇઝ આફ્ટર ધ એન્યુઅલ બજેટ ઇઝ ડિક્લેર્ડ બાય ધ યુનિયન ગવર્મેન્ટ I think you will agree that it is wise to secure the goods at such a generous term right now, right? તો મિત્રો આ જે વાત કરી છે, PS if you have already forwarded your renewal and order and payment, please ignore this the reminders. તો મિત્રો આ વાત થઈ જે છે પોસ્ટસ્ક્રિપ્ટની, જે તાજા કલમની આપણે જે વાત કરીએ છીએ, રાઈટ, એ છે। અને આ ખાસ તમારે એ બિઝનેસ લેટરમાં આપણે ધ્યાન દોરવાનું છે, બરાબર, એ પોસ્ટસ્ક્રિપ્ટ તમારે ખાસ લખવાની આવતી હોય છે, બરાબર। મિત્રો તાજા કલમની થોડી માહિતી તમને એ રીતે કે તાજા કલમ જે વિદ્યાર્થી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, મિત્રો સાંભળો કે તાજા કલમ જે છે, બરાબર, લખવાનું તો પેપર તમારે ઇંગ્લિશમાં જ આવશે, આ સમજવા માટે હું તમને કહી રહ્યો છું કે પોસ્ટસ્ક્રિપ્ટ જે છે PS શોર્ટ ફોર્મમાં લખાય છે, તાજા કલમ એને ઇંગ્લિશ ગુજરાતીમાં કહીએ છીએ, કે તાજા કલમ બિડાની નીચે પત્રની મધ્યમાં લખવામાં આવે છે। મૂળ શબ્દ પોસ્ટસ્ક્રિપ્ટ છે, લેટિન શબ્દમાંથી આવેલો છે,
અર્થ પાછળ લખાયેલું એમ થાય છે, પાછળથી લખાયેલું એવો અર્થ એનો થાય છે, એનો મિનિંગ થાય છે. ક્યારેક પત્ર લખનાર વ્યક્તિ ઉતાવળને કારણે અથવા તો ભૂલપણાને કારણે, સરળ છૂટ અથવા તો બિનકાળજીના કારણે કોઈ મુદ્દો કે માહિતી લખવાનું ભૂલી જાય છે. પત્ર પૂરો થયા બાદ તેને ખ્યાલ આવે છે કે આ માહિતી અધૂરી છે, તો એ માહિતી તાજા કલમમાં લખે છે અને દરેક તાજા કલમને નંબર આપવામાં આવે છે કે PC1, PC2, PC3 એ રીતે. બરાબર, તાજા કલમ એ લખનારનું ભૂલકણાપણું અને બેકાળજી વ્યક્ત કરે છે. તેની છાપ વાચક ઉપર સારી પડતી નથી, તેથી તેનો ઉપયોગ બને ત્યાં સુધી કરવો નહીં. જો કોઈ બાબત ભૂલાઈ ગઈ હોય તો જ પત્ર ફરીથી લખવો યોગ્ય છે. આધુનિક પત્ર વ્યવહારમાં તાજા કલમ કોઈપણ ખાસ માહિતીનો ઉલ્લેખ કરવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. અને તાજા કલમ જે છે, તો આપના પત્રમાં જણાવ્યા મુજબ અમે શાહ એન્ડ કંપની મહેતા કંપનીના ઇજનેર શ્રી જયંત શાહને મળ્યા અને તેમને જોઈતા માલની જરૂરી માહિતી મેળવી. બરાબર, RJ મહેતા આપણે એ રીતે લખીએ છીએ. તો એ આધુનિક રીતે અમારું બિલ નંબર 32 હજુ સુધી આપે ચૂક્યું નથી, તો તે બાબતમાં યોગ્ય ધ્યાન આપી બને તેટલો જલ્દીથી ચેક મોકલાવશો. એ રીતે આપણે તાજા કલમમાં પાછળથી કોઈ પણ બાબત રહી જતી હોય તો આપણે એને લખીએ છીએ, એને આપણે શું કહીએ છીએ, પોસ્ટ સ્ક્રિપ્ટ. બરાબર, એનું જે છે. હવે એના પછી જે છે ઇન્ક્લુઝર અને આઇડેન્ટિફિકેશન, ઇનિશિયલ, કાર્બન કોપી અને પોસ્ટ ઇન્સ્ટ્રક્શનની વાત કરવાની છે મિત્રો. તો આપણે ઝડપી એના પણ ધ્યાન આપો. આપણે હવે એના પછીનું જે છે લેઆઉટ એ છે ઇન્ક્લુઝર. ઇન્ક્લુઝર મિત્રો, ઇન્ક્લુઝર એટલે કે કોઈપણ પત્રને લખ્યા પછી આપણે જે તે પ્રકારના બિલ અથવા તો કોઈપણ આપણા જે પ્રૂફ જે છે, રાઇટ, એવિડન્સ છે, એ આપણે ઓન પેપર એ જોડીને આપી છે, ઇન્ક્લુઝ કરીને આપી છે, એ છે. એનું ધ્યાન રાખો. શું કહે છે, સમટાઈમ ઇન્ક્લુઝર, સમટાઈમ ઇફ બીકમ નેસેસરી ટુ અટેચ એ શીટ ઓફ પેપર ફોર એ બિલ, કોઈપણ શીટ ઓફ પેપર, કોઈપણ પેપર જે છે અથવા તો કોઈ બિલ છે અથવા તો ચેક છે, બરાબર, ટુ ચેક ટુ ધ મેન ફોરવર્ડિંગ લેટર એન્ડ ઇટ ઇઝ કવર્ડ અપ ઇન ધ સેમ એન્વલોપ. બરાબર, જે તે લેટર આપણે એક કવરમાં પેક કરી છે એની પાછળ, એની સાથે આપણે આ બધા ડોક્યુમેન્ટ જોડીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ અ ઇન્ક્લોઝર. એને આપણે શું કહીએ છીએ, ઇન્ક્લોઝર. ધ ઇન્ક્લોઝર્સ ઇફ એની શુડ બી કેરફુલી એટેચ ટુ ધ મેઇન લેટર એન્ડ ધેર નંબર શુડ ઓલ્સો બી મેન્શન્ડ એટ ધ લેફ્ટ હેન્ડ કોર્નર. ટુ ઓર ધ થ્રી આઝ ધી સ્પેસીસ અબાઉટ ધ બોટમ ઓફ ધ લેટર એન્ડ ટુ ઓર ધ થ્રી સ્પેસીસ બિલો ધ સિગ્નેચર. ઓકે, ફોર એક્ઝામ્પલ, ઇફ એ ચેક નંબર 502-85 ઇઝ ધ સેન્ડ અલોંગ વિથ ધ લેટર, ઇટ શુડ બી મેન્શન એટ ધ બોટમ ઓફ ધ લેટર, થસ ધી ઇન્ક્લુઝન નંબર 1. તો કોઈપણ આમાં 3-4 બાબતો ઇન્ક્લુઝ કરેલી છે, તો જોઈએ તો ચેક નંબર જે છે તો ચેકની કોપી, બરાબર, એક કોપી જે છે એઝ અબાઉ ઉપર મુજબ જે છે. ઇફ વી મેન્શન એટ ધ બોટમ ઓફ ધ લેટર દેટ ફોર એક્ઝામ્પલ એ ચેક ઇઝ ઇન્ક્લોઝર, વી ઓટ ટુ સી દેટ ધ ચેક ઇઝ રિયલી ઇન્ક્લોઝર એન્ડ સિમ્પલી એની પેપર્સ ઇન્ક્લોઝર મસ્ટ બી મેન્શન નિયર ધ બોટમ ઓફ ધ મેઇન લેટર. એક્યુરસી અબાઉટ ધ ઇન્ક્લોઝર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ બોથ ધ લેટર રાઇટર એન્ડ ધી પર્સન્સ ઓર ધ ઓફિસર રિસીવ ધ લેટર એન્ડ ધ કરેક્ટ નંબરિંગ એન્ડ ધ ફિઝિકલ વેરિફિકેશન ઓફ ધ ડોક્યુમેન્ટ બિફોર ધ મેનિંગ એન્ડ ધ પોસ્ટિંગ ઇઝ ઓલ્સો નેસેસરી, રાઇટ. તો મિત્રો, આ થયું ઇન્ક્લોઝર. ઇન્ક્લોઝર જે છે એ મેં તમને કીધું સાદી ભાષામાં કે જે તે પ્રકારે આપણે લેટરમાં મેન્શન કરીએ છીએ એ બાબતો આપણે લેટરની અંદર પાછળ એ કવરની સાથે આપણે એની સાથે મૂકીએ છીએ એ, બરાબર, વિથ પ્રૂફ. બસ, તો એ છે ઇન્ક્લોઝર. તો મિત્રો, આ વાત થઈ આપણે ઇન્ક્લોઝરની. ચલો મિત્રો, એના પછી આપણે વાત કરવાની છે આઇડેન્ટિફિકેશન, ઇનિશિયલ્સ. બરાબર, ધ્યાન આપો.
The identification mark is mentioned on the left hand is side touching the margin opposite of the signature and the one or two spaces below the signature. It consists of one or the two groups of the letter. If it is one group of the letter, it indicates the initials of the typist who typed the letter. If it contains of the two group of the letter, the first group of the letter indicate the initial or the person who drafted or the detected a letter. The second group of the letters indicate the initial or the the stenographer who took the dictation of the type the letter or the typist who typed the letter. The identification mark group are the separated by the end oblique line. The identification mark help the fam is finding out the person responsible for the letter. मित्रों आ जे बाबत जे वात थई छे तो आइडेंटिफिकेशन इनिशियल जे छे तो एमां जे ते प्रकारनो तमारे आइडेंटिफाई करवानो होय छे बराबर ए तमारे आवशे नंबर 40 માં બરાબર એ તમારે સિગ્નેચર આરથી યોર સ્પીડફુલી કરી સિગ્નેચર ને છે મેનેજર કેવું લખીએ છીએ બરાબર એ આપણે જે આઇડેન્ટિફિકેશન માર્ક કરી છે કે આ માણસ છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરનાર છે એ કોણ છે મેનેજર છે કે પ્રોફેસર છે કે ડોક્ટર છે તો એ આઇડેન્ટિફિકેશન એક ઓળખાણ આપણે આમાં બતાવીએ છીએ તો આઇડેન્ટિફિકેશન ઇનિશિયલ જે છે એ હવે એના પછી જે છે એ જોવાનું છે કાર્બન કોપી પણ એના પહેલાં આપણે જોઈ જઈએ કે આઇડેન્ટિફિકેશન જે છે ઇનિશિયલ એમાં શું છે કે ધીસ મીન્સ મિસ્ટર આર એસ શાહ ડ્રાફ્ટ ધ લેટર એન્ડ ધ મિસ્ટર એમ એન પટેલ ટાઈપ ધ લેટર આર એસ એસ આર ધ ઇનિશિયલ ઓફ ધ પર્સન હુ ડ્રાફ્ટ ધ લેટર એન્ડ વાઇલ એમ એન પી આર ધ ઇનિશિયલ્સ ઓફ ધ પર્સન હુ ટાઈપ્ડ ધ લેટર ઇટ ઇઝ ધ અના ધી પ્રેક્ટિસ વિથ ધ સમ ફેમ ટુ ટાઈપ ટુ ધી ફર્સ્ટ ગ્રુપ ઓફ ધ લેટર ઇન ધ કેપિટલ્સ એન્ડ ધ સેકન્ડ ગ્રુપ ઇન ધ સેકન્ડ કી ઓલ્સો આર એસ એસ એન એમ એન પી તો મિત્રો જે કોણ લેટર લખે છે ટાઈપ કોને કરેલો છે તેની ઓળખ આઇડેન્ટિફિકેશન ઇનિશિયલમાં આવતું હોય છે એના પછી નંબર 15 જે છે એમાં આવશે કાર્બન કોપી નોટેશન ધ કાર્બન કોપી નોટેશન મીન્સ કોપી ટુ ઓબ્લિક સી ડોટ સી ઇઝ રિટન આફ્ટર કાર્બન કોપી મીન્સ સીસી આપણે શોર્ટ ફોર્મ કરીએ છીએ ઇઝ રિટન આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ બિઝનેસ લેટર બિઝનેસ લેટર લખ્યા પછી આપણે કાર્બન કોપી મૂકીએ છીએ ઇટ ઇન્ડિકેટ્સ ધ નેમ ઓફ ધ પર્સન એન્ડ ડિપાર્ટમેન્ટ એન્ડ ઓફિસ હુમ ધ કોપી ઓફ ધ લેટર ઇઝ ટુ બી ડિસ્પેચ્ડ સમટાઈમ ઇઝ રિટન એઝ કોપી વિથ ધ કમ્પ્લીમેન્ટ સી ડબલ્યુ સી રાઇટ મિત્રો આ જે છે જે તે ડિપાર્ટમેન્ટમાં આપણે લેટરને મૂકીએ છીએ તો એક કોપી ઓરિજિનલ આપણે ત્યાં સેન્ડ કરીએ છીએ પણ જ્યારે કાર્બન કોપી રાખીએ છીએ તો એનું એક સેમ્પલ એ આપણી પાસે રાખવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ સીસી મહારાષ્ટ્ર કાર્બન ધી કોર્પોરેશન લક્ષ્મી રોડ પુણે બરાબર અને આ રીતે સીસી કરીને એનું એડ્રેસ આપવાનું હોય છે બરાબર આપણે એમ કહીએ છીએ કાર્બન કોપી કોપી વન ટુ સેન્ડ હિયર કોપી ટુ સેન્ડ દેર કોપી સેન્ડ કોપી થ્રી સેન્ડ ટુ મેનેજર બરાબર રીતે અલગ અલગ પ્રકારની કોપી આપણે મૂકી છે અને ઉપર લખી છે કોપી ટુ ચીફ એન્જિનિયર પીડબ્લ્યુડી ગાંધીનગર કોપી ટુ ધ રજિસ્ટ્રાર સાઉથ ગુજરાત યુનિવર્સિટી તો મિત્રો એવી રીતે કાર્બન કોપી એ આપણે મૂકતા હોઈએ છીએ બરાબર એના પછીનો જે નંબર છે જે છે પોસ્ટલ ઇન્સ્ટ્રક્શન ઓર ધ એન્વલોપ પોસ્ટલ ઇન્સ્ટ્રક્શન છે જે પોસ્ટ માટેની જે ઇન્સ્ટ્રક્શન છે જે માહિતી છે એની વાત છે ઓન ધ એન્વલોપ ધ ફોલોઈંગ ડિટેલ્સ આર રિટર્ન ધ કમ્પ્લીટ એડ્રેસ ઓફ ધ એડ્રેસીસ ધ સેન્ડર નેમ એન્ડ એડ્રેસ ધ અટેન્શન લાઇફ લાઇન ઇફ એની સચ એઝ ધ કન્ડિશનલ ધી અર્જન્ટ એટસેટ્રા એન્ડ ધ પોસ્ટલ ઇન્સ્ટ્રક્શન્સ સચ એઝ બાય રજિસ્ટર પોસ્ટ RPED આરપી ઓર ધ RAD આર મેલ ઓર ધ અંડર પોસ્ટ સર્ટિફિકેટ બરાબર તો મિત્રો આ પોસ્ટલ ઇન્સ્ટ્રક્શન જે છે આપણે પોસ્ટની અંદર જેને જે RPAD કરીએ છીએ સ્પીડ પોસ્ટ કરીએ છીએ રાઈટ તો એની માહિતી જે છે બરાબર એને એન્વલોપ કહેવામાં આવે છે કોઈ પણ કવરની અંદર એડ કરી અને એને ચિપકાઈ બરાબર અને આપણે જ્યારે સ્પીડ પોસ્ટ કે RPAD કરીએ છીએ એના ઉપરથી આપણને એક પરબીડિયો આપે છે બરાબર છે અને એના ઉપર આપણે મોકલનારનું સરનામું મૂકતો હોય છે એટલે કે સીધો પત્ર એને મળી જતો હોય છે તો મિત્રો આ વાતથી આપણે લેટરની અને લેટરમાં આપણે કેટલીક બાબતો 16 બાબતોની વાત કરી હતી બરાબર લાસ્ટમાં પોસ્ટલ ઇન્સ્ટ્રક્શનની પણ વાત કરી તો મિત્રો આ બધી બાબત જે છે આપણે આની અંદર ધ્યાન રાખવાની છે કે ક્યાંક ને ક્યાંક રહી ના જાય અને આ બધી જ બાબતો આપણે એમાં મેન્શન કરવી પડશે
જ્યારે લોંગ ક્વેશ્ચનની તમારે દરેક બાબત તમારે એને એક્સપ્લેન કરવું પડશે વિથ એક્ઝામ્પલ, બરાબર, એક્ઝામ્પલ આપીને પણ. તો અત્યાર સુધી મિત્રો આપણે જોઈ ગયા, બરાબર છે, ઇનિશિયલ સિગ્નેચર, ઇન્ક્લોઝર જોઈ ગયા, આઇડેન્ટિફિકેશન ઇનિશિયલ જોઈ ગયા, બરાબર, કાર્બન કોપીની વાત કરી. તો મિત્રો આ બધું શું છે? તો એ બિઝનેસ લેટરના જે ભાગ છે મિત્રો, હું તમને અગેન કહું છું, હું તમને ફરીથી આખું બતાવી દઉં છું કે ઓકેઝનલ પાર્ટ જે આપણે વાત કરી એ બધા છે, રાઈટ. પછી મેં લેટર કઈ રીતે લખો અને નંબર વાઇઝ ધ્યાન દોર્યું છે. પછી લેટર, લેટર હેડની વાત કરી હતી, એમાં મેં તમને એક્ઝામ્પલ પણ કેટલાક બતાવ્યા હતા, રાઈટ. ધ ડેટની વાત કરી, ડેટ અમેરિકન અને બ્રિટિશ સ્ટાઇલમાં જે લખાય છે એ રેફરન્સ નંબર જે આપણે આપી દેવાનો છે, પર્સનલ જે પર્સનલ અને અધર ઇન્સ્ટ્રક્શન છે જે એની વાત કરી છે. ઇનસાઇડ એડ્રેસ જે ડાબી બાજુ આપણે લખી છે એમાં બ્લોક સ્ટાઇલ અને બ્રિટિશ સ્ટાઇલ એટલે કે ઇન્ટેન્ડેડ સ્ટાઇલ, રાઈટ, એની વાત કરી છે. એટેન્શન લાઇનની વાત કરી છે, ઓકે. સેલ્યુટેશન જે સર ડિયર સર કરીને આપણે કહીએ છીએ, સબ્જેક્ટ લાઇનની વાત કરી. પછી એના પછી આપણે બોડી પાર્ટની વાત કરી, એમાં ઓપનર, સેકન્ડ પેરેગ્રાફ એન્ડ ક્લોઝરની વાત કરી છે, રાઈટ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તો સબ જે હે ના જે સબસ્ક્રિપ્શનની જે વાત કરી છે, એના પછી ધ સિગ્નેચર જોઈ ગયા આપણે, પછી પોસ્ટ સ્ક્રિપ્ટ જોઈ ગયા, ઇન્ક્લોઝર, આઇડેન્ટિફિકેશન, ઇનિશિયલ જોઈ ગયા, અને છેલ્લે કાર્બન કોપી અને પોસ્ટલ ઇન્સ્ટ્રક્શન જે જોઈ ગયા મિત્રો. તો આ જે છે એ આપણા લેટરની ખાસ બાબતો જે છે, અને આ ચાર વિડીયો એટલે કે આપણે પાંચ ભાગમાં આપણે આ પાંચ વિડીયોની અંદર આપણે એક ખાલી એક જ ટૉપિકની ચર્ચા કરી છે. કેમ કે ઇઝીલી તમને અન્ડરસ્ટુડ થાય અને વિદ્યાર્થી મિત્રો તમે ઓછી મિનિટનો વિડીયો જે છે, બરાબર છે, એ તમે ધ્યાનપૂર્વક ઇન્ટરેસ્ટથી સાંભળી શકો. અને જો વધારે 40-50 વિડીયો મિનિટનો વિડીયો જો બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી પણ બોર થતા હોય છે. માટે મારું પદ્ધતિ એવી છે કે બધી જ ચલાવવાની વાત છે, એક એક બાબત કોઈ રહી ના જાય, પણ એ ભલે મારી 2-3 મિનિટ ઓછી હશે વિડીયોની અંદર, પણ જે હશે ટીચિંગ રાઈટ એકદમ કમ્પ્લીટલી અને સંપૂર્ણ માહિતી હશે, બરાબર છે. મિત્રો હું તમને અગેન કહું છું કે આપણો યુનિટ 4 અહીંયા આગળ પૂરો થાય છે. હવે આપણે યુનિટ 1માં આપણે 3 બાબતની વાત કરવાની છે. એ શોર્ટ સ્ટોરી આવશે જે કલર્સ ઓફ લાઈફ બુકનું નામ લખવું તો લખી નાખો, કલર્સ ઓફ લાઈફ યુનિટ 1 માટે અલગથી બુક મળશે, અને બાકીના યુનિટ માટે તમારે ગાઈડ જેવું કંઈક રાવલ પ્રકાશન આવે છે એ તમને મળશે, રાઈટ. તો એ તમારે માર્કેટમાંથી વસાઈ લેવાનું રહેશે. હવે આ નેક્સ્ટ વિડીયોમાં આપણે થોડા દિવસો પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે છે યુનિટ 1 એટલે કે કલર્સ ઓફ લાઈફની અંદર તમારે 1-5 શોર્ટ સ્ટોરી છે, એમાં પહેલી 3 જ આપણે ચલાવવાની છે. એમાં પહેલું નામ છે ધ હેપી પ્રિન્સ. એ આપણે થોડું લિટરેચર પણ તમારે થોડું પાવરફુલ થાય અને કોમર્સના વિદ્યાર્થીઓને પણ થોડું સાહિત્યનું જ્ઞાન જરૂરી હોય છે, એ વિચારધારા એક નવો સિલેબસની અંદર એક શોર્ટ સ્ટોરીઓ પણ મૂકવામાં આવેલી છે, બરાબર. ગ્રામરની બધી વાત થઈ ગઈ છે. કોમર્સમાં આપણે લેટર પણ જોઈ ગયા, બરાબર છે, કેવા પ્રકારના લેટર્સ જે છે. અને હવે મારી ઈચ્છા છે કે હવે યુનિટ 1ની આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. કલર્સ ઓફ લાઈફ એનું નામ છે મિત્રો, માર્કેટમાંથી વસાવી લેજો બુક 3, બરાબર છે. આટલા સુધી રાખીએ છીએ મિત્રો, અહીંયા આગળ આપણે યુનિટ એ પૂરો થાય છે અને યુનિટ 1 આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં 3 લેસન જોવાના છે. એમાં હજુ આપણે 10 જેવા વિડીયોની જરૂર પડશે મિત્રો, બરાબર છે. તો આટલા સુધી રાખીએ છીએ. થેન્ક્સ, થેન્ક યુ ટુ યુ ઓલ, રાઈટ, થેન્ક યુ.